Don't go away, you do that. You better go from today and do it. Go on, everything. અમદાવાદ અને રાજકોટ બંને શહેરોમાં હાલ ગરમીએ ભારે કહેર મચાવ્યો છે અને લોકો ત્રાહિમામ થઈ ગયા છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી બાદ રાજ્યના તાપમાનમાં વધારો થયો છે. રાજકોટ શહેરમાં પણ તાપમાનનો પારો 41. અત્યારે જોઈ રહ્યા છો કે લોકોની પાકી હાજરી છે તે જોવા મળી રહી છે. જે રીતે તાપમાનનો પારો ઊંચે ચડી રહ્યો છે તેને જોતા લોકો છે તે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, અને જો કોઈ ઘરની બહાર નીકળે તો જરૂરથી ગોગલ્સ છે, મો પર રૂમાલ છે, આ ઉપરાંત ટોપી સહિતની ચીજ વસ્તુઓ છે અતે પહેરીને ઘરની બહાર નીકળી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં જે રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી હતી, બપોર બાદ જે રીતે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. પરંતુ ફરી એકવાર તાપમાનનો પારો ઊંચે ચડતા લોકો જરૂરથી ગરમીથી તેના હાલ છે તે બેહાલ થઈ ગયા છે. જે રીતે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર કચ્છમાં રાજકોટ બાદ સૌથી ગરમ શહેરમાં ભુજ અને સુરેન્દ્રનગર શહેરનો પણ સમાવેશ થાય છે, અને ત્યાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર છે તે પહોંચી ગયો છે. હવામાન વિભાગે હજુ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે, અને પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા વ્યક્ત કરી છે. પરંતુ અત્યારે જે પ્રકારની સ્થિતિ છે, આકાશમાંથી જાણે અગણ જ્વાળાઓ વહેતી હોય તે પ્રકારનો માહોલ છે તે જોવા મળ્યો છે. સાથે સાથે વાદળછાયું વાતાવરણ હોવાને કારણે અસહ્ય બફારાનો લોકો સામનો કરી રહ્યા છે. રાજ્યમાં ગરમીનો પારો વધારે હાઈ બને એ પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે એમાં આગામી 5 દિવસ હજુ પણ વધારે તાપ પડે એ પ્રકારની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આજે અમદાવાદ અને ડીસા રાજ્યના સૌથી વધારે ગરમ શહેરો જોવા મળ્યા છે, જેમાં અમદાવાદ અને ડીસાનું તાપમાન 43.6 ડિગ્રી સેલ્સિયસ જોવા મળી રહ્યું છે, જ્યારે ગાંધીનગર પણ 43.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધારે ગરમીવાળા શહેરો જોવા મળી રહ્યા છે. મહત્ત્વનું છે કે આગામી 5 દિવસ માટે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અને એ સિવાય જે હીટ વેવની શક્યતા છે એ પોરબંદર, ભાવનગર અને દ્વારકામાં પણ દર્શાવવામાં આવી છે. આ સિવાય તાપી, ડાંગ, રાજકોટ, ભાવનગર અને બોટાદમાં હળવો વરસાદ રહે એ પ્રકારની પણ શક્યતા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે એમાં પણ શહેરીજનોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે બપોરના સમયે કામ વગર બહાર ના નીકળે, અથવા તો જો કામ હોય તો મોઢાને ઢાંકીને અથવા તો સુતરાઉ કાપડ સાથે બહાર નીકળવું અને વધારેમાં વધારે પ્રવાહી લેવું એ પ્રકારનો આગ્રહ પણ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યો છે.